નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મંગળવારના દિવસે પણ ઘટાડો જોવા મળ્યો હતો. સાથે પેટ્રોલ ડીઝલમાં 6 સપ્તાહમાં સૌથી નીચે સપાટી પર પહોંચી ગઈ છે. ત્યારે રિલેટ કંપની આજે પણ ઘટી છે. ત્યારે પેટ્રોલની કિંમતમાં 14 પૈસાથી 16 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ડીઝલની કિંમતોમાં પણ લીટર દીઠ 8-10 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. થોડાક દિવસમાં અમેરિકી ડોલરની સામે રૂપિયો 8.2% સુધી જે રિકવર થયો છે, તમામ લોકોને આ બાબતે જાણીને હેરાન થઈ શકે છે કે દિલ્હીની તુલનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં નોઈડામાં ઓછી છે. નરમાઈના માહોલમાં સામાન્ય લોકોની રાહત થઈ રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર નવેમ્બર ડિલિવર ક્રૂડ ઓઇલની કિંમત સોમવારના દિવસે 4,572 રૂપિયા પ્રતિ બોરલ. MCX એક્સચેન્જમાં ક્રૂડ ઓઇલની કિંમતે છેલ્લા એક મહિનામાં 10,000. 5 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી હવે નવેમ્બર અને ડિસેમ્બર યોજનાર છે. ત્યારે પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે ભાવમાં સતત વધારો કરવા આવતા શાસક પાર્ટીને ફટકો પડશે, પરંતુ હવે છેલ્લા 20 દિવસથી કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા 20 દિવસના ગાળામાં જ પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે. ફ્યુઅલની કિંમતમાં ખૂબ સંવેદનશીલ ગણવામાં આવે છે. અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુ ને વધુ રાહત મળી રહી છે. કનેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમત 5% સુધીનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતમાં આધાર પર તેલ કિંમતો 4 મહિનાથી ઊંચી 11% સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓએ સૂચના આપેલી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર. 4 ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 91.34 સુધી પહોંચી હતી. ત્યારબાદથી ઘટાડો થઈ રહ્યો છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા 13 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે અગાઉ 2 યાદીના કોંગ્રેસ દ્વારા પહેલી યાદીમાં 155 ઉમેદવારો, જ્યારે બીજી યાદીમાં 16 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં 70% મતદાન કરવામાં આવ્યું છે. મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી હતી અને તેના માટે કુલ 1,248 મતગણતરી કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. 11-28 બલ્લારી લોકસભા બેઠક પર કોંગ્રેસ જીતની તરફ અગ્રેસર છે. જામખંડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ન્યાય ગુડ્ડા 32,933 મતથી આગળ ચાલી રહ્યા છે. રામનગરમાં JDSના અનિતા કુમાર સ્વામી 82,928 મતથી આગળ વધી રહ્યા છે. રાધવેન્દ્ર 36,467 મતથી આગળ ચાલી રહ્યા છે. માંડ્યા બેઠક પર GDSના બલ્લારી લોકસભા બેઠક પર જીતની તરફ આગળ વધી રહેલી કોંગ્રેસ અથવા કોંગ્રેસના VS ઉગરપ્પા ભાજપના સંથાથી 18,84,203 મતથી આગળ ચાલી રહ્યા છે. આ સીટ પર કોંગ્રેસ કાર્યકર્તા ઉજવણી કરવાની શરૂ કરી દીધી છે. 10-35-6 જામખંડી અને બેલારીમાં કોંગ્રેસ આગળ, રામનગરમાં GDS અને સીમાંગોમાં ભાજપ આગળ. શિમોગા લોકસભા સીટ પર ભાજપના BY રાધવેન્દ્ર 9,665 મતથી આગળ ચાલી રહ્યા છે. 4 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ગઈ છે. 9,56 બેલારી લોકસભા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર VS ભાજપને જે સંથાથી 1,723 વોટથી આગળ છે. 6 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ગઈ છે. 9,50 બેલારી લોકસભા સીટ પરથી 3 રાઉન્ડની ગણતરી બાદ કોંગ્રેસના VS ઉગરપા 45,808 મતથી આગળ ચાલી રહ્યા છે. 9,46 સિમોંગા લોકસભા સીટ પર પહેલા રાઉન્ડની ગણતરી બાદ ભાજપને VY રાધવેન્દ્ર GDSના S મધબંગરપા 3,906 થી મતથી આગળ ચાલી રહ્યા છે. 9,29 જામખંડી વિધાનસભા સીટ પર 4 રાઉન્ડની વોટની ગણતરી પૂરી થઈ ગઈ છે. કોંગ્રેસના આનંદ ભાજપના કુલકર્ણી શ્રીકાંતશ્રી 7,149 મતથી આગળ ચાલી રહ્યા છે. 9,12 બેલારી લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. 9,10 રામનગર સીટ પર 2 રાઉન્ડ મત ગણતરી પૂરી કરી JDSની સંસ્થા ચંદ્રશેખરથી 84-30 મતથી આગળ ચાલી રહ્યા છે. ફરી 5 રૂપિયા કુલ મળીને 31 ઉમેદવારો મેદાનમાં છે. જોકે મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ, JDU ગઠબંધન અને ભાજપ વચ્ચે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મતગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ અપ્રિય ઘટના બને નહીં અને સુરક્ષિત કરવા માટે પૂરતી સંસ્થા વ્યવસ્થા કરવામાં આવી છે. આ 5 સીટો માટે કુલ 31 ઉમેદવાર મેદાનમાં છે. જોકે સ્પર્ધા મુખ્યત્વે કોંગ્રેસ JDS પેટાચૂંટણીનો નિર્ણય મુખ્યમંત્રી HD કુમારસ્વામીની પત્ની અનિતા કુમારસ્વામી, ભાજપની પ્રદેશ એકમના અધ્યક્ષ BS પેદુયરપ્પાને
પુત્ર બીવાય રાધવેન્દ્ર અને પૂર્વ મુખ્યમંત્રી એસ બગરપ્પા પુત્ર મધુ બગરપ્પા સહિત ઘણા અન્યનો ભાગ્યનો નિર્ણય કરશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. કર્ણાટકના 3 લોકસભા બેઠક અને 2 વિધાનસભા વિસ્તારના પેટા ચૂંટણી માટે કરવામાં આવેલા મતગણતરીના મંગળવારે શરૂ કરી દેવામાં આવી હતી, ત્યારે લોકસભાના 3 બેઠકો શિવમોગા, બલ્લારી અને માંડિયાની વિધાનસભામાં 2-2 બેઠકોના રામનગર અને જામખડી પેટા ચૂંટણી શનિવારે કરવામાં આવી હતી. તાજેતરમાં અમેરિકા ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી હતી, જોકે ઓઇલની ખરીદી ભારત, ચીન, ગ્રીસ, ઇટાલી, સાઉથ કોરિયા, જાપાન, તાઇવાન અને તુર્કી સહિતના દેશોને કેટલીક છૂટછાટ અપાઈ હતી. ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ ઈંધણ આપતો દેશ છે. ભારત 80% ઓઇલની આયાત કરે છે. ઈરાન પાસેથી ઓઇલ ખરીદનાર બીજા ક્રમનો સૌથી મોટો દેશ ભારત છે. ઇરાક અને સાઉદી અરેબિયા બાદ સૌથી વધુ પ્રમાણમાં ઓઇલ ભારત ઈરાન પાસેથી ખરીદે છે. પરિણામે ભારતને જો રૂપિયામાં પેમેન્ટ કરવાનું થાય તો અર્થતંત્રને ખૂબ જ ફાયદો થઈ શકે છે. ક્રૂડના ભાવમાં છેલ્લા થોડા દિવસથી સતત ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા ઈરાન ઉપર કડક પ્રતિબંધ લગાવશે તેવી ભીતિએ ક્રૂડ ઓઇલની ભાવ સતત વધી રહ્યા હતા. આંકડા અનુસાર ગઈકાલે ક્રૂડ ઓઇલને 2 દીઠ ભાવ $63.10 સુધી પહોંચી ગયા છે. અત્યાર સુધીનો સૌથી મોટો કડાક પૈકીનો એક અંક છે. ક્રૂડનો ભાવ 4% વધુ લપસી ગયો છે. ક્રૂડના ભાવના ઘટાડાના પગલે ભારતમાં પણ ઈંધણના ભાવ ઘટશે તેવી અપેક્ષા સેવામાં આવી રહી છે. ઈરાન પરના પ્રતિબંધો ચોપ્યા બાદ કેટલાક દેશોને વ્યવહારોમાં છૂટછાટ મળી છે, જે એશિયન બજાર માટે સકારાત્મક સંકેતો બતાવી રહ્યા છે. ચીન બાદ ભારત સૌથી વધુ ક્રૂડ ઈરાન પાસેથી ખરીદે છે. અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ખરીદવામાં ચીન, ભારત, કોરિયા, તાઇવાન જેવા એશિયન દેશોને છૂટછાટ આપી છે. પરિણામે એશિયન બજારમાં પોઝિટિવ માહોલ જોવા મળશે તેવી ધારણા છે. ભારતને ડોલરના સ્થાને રૂપિયામાં ચૂકવણું કરવાની છૂટ મળવા જઈ રહી છે, ત્યારે આ માટે યુકો સહિતની બેંકો મધ્યસ્થ બને તેવી ચર્ચા ચાલી રહી છે. અગાઉ પણ ભારતને ઓઇલનું ચૂકવણું ડોલરને સાથે રૂપિયાનો કરવાનું થાય તેવો તખતો તૈયાર થયો હતો, પરંતુ નિષ્ફળતા મળી હતી. હવે આ માટેના પ્રયાસોને પોઝિટિવ સંકેત મળ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. હાલ સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. એનએસ ગુજરાત ન્યૂઝ ના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએં દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ દુરાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યવસ્થિત ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. એનએસ આસ્થા ન્યૂઝ તરફ
તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. જાણકારી મુજબ સમગ્ર મામલો પશ્ચિમે કેમરૂનના બામિંદા શહેર સ્થિત એક સ્કૂલનો છે. સરકાર અને સેના સાથે જોડાયેલા સૂત્ર મુજબ સ્કૂલમાંથી 79 બાળકોની સાથે પ્રિન્સિપલનું પણ અપહરણ થયું છે. સેના સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ પોલ બિયાના ફ્રેન્ચ બોલવાવાળી સરકારનો વિરોધ કરતા અલગાવવાદીઓએ કેટલાય વિસ્તારોમાં કર્ફ્યુનું એલાન રોકી રાખ્યું છે. આ પ્રદર્શનમાં સ્કૂલોને પણ બંધ રાખવાની ધમકી આપવામાં આવી હતી. એમની ધમકી છતાં આ સ્કૂલ ખોલવામાં આવી હતી. આ વચ્ચે સોમવારે બાળકોની સાથે પ્રિન્સિપલનું અપહરણ કરવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ સરકાર સાથે જોડાયેલા પ્રવક્તાએ જણાવ્યું કે બાળકોની શોધખોળ થઈ રહી છે, જોકે હજુ સુધી કોઈ પણ સફળતા હાથે લાગી નથી. સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. અહેવાલ મળી રહ્યા છે કે અપહરણ કરતા બાળકોને જંગલ તરફ લઈ ગયા છે, જોકે એમને ક્યાં રાખવામાં આવ્યા છે તેનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ ઘટનાને કોણે અંજામ આપ્યો તે અંગે પણ હજુ સુધી કોઈ આઈડિયા નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સુરતમાં ચોરી, લૂંટફાટ અને અપહરણની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જતી હોવાના કારણે સુરતની પુણા ગામ કલ્યાણનગર સોસાયટી દ્વારા પોલીસને સાથે રાખી સોસાયટીની અંદર સીસીટીવી કેમેરા લગાવી સોસાયટીની સુરક્ષા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં હાલમાં જ ચોરી, લૂંટફાટ, અપહરણ અને ગુમ થઈ જવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને જોતા સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી અલ્યાનગર સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરતની સ્થાનિક પોલીસ તેમજ સમાજી આગેવાનોએ હાજરીમાં કલ્યાણનગર સોસાયટી દ્વારા સોસાયટીની દરેક શેરીઓ અને મેઇન ગેટ પર સીસીટીવી કેમેરા લગાવી સોસાયટીની સુરક્ષા કરી હતી. સીસીટીવી કેમેરા લગાવવાના મુખ્ય ઉદ્દેશ એ હતો કે એ કોઈ એવી ઘટના બને જેનો સાક્ષી સીસીટીવી કેમેરા બની શકે અને સાથે સોસાયટીના તમામ લોકો સીસીટીવી કેમેરા અને હાશકારો અનુભવે. બદકામ કરવાના ઈરાદે આવેલા લોકો સીસીટીવી કેમેરા જોઈ જોઈને ડરી જતા રહે છે અને સોસાયટીના રહીશોને ખૂબ સારો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દિવાળીના તહેવારમાં સુમરા પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષથી કોડિયાનું વેચાણ કરવામાં આવે છે અને કોડિયાનું વેચાણ કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ વખતે કોડિયામાં રંગબેરંગી અવનવી ડિઝાઇનનું પણ આકર્ષણ વધારે જોવા મળ્યું છે. ત્યારે આ વખતે મંદીના માહોલની વચ્ચે સુમરા પરિવાર ખૂબ જ હલકી ભોગવી રહ્યા છે. આ તહેવારોમાં જાત જાતના કોડિયાને મુસ્લિમ પરિવારના આશીનભાઈ તથા મોહમ્મદભાઈ કલર પ્રિન્ટ કરીને બોક્સ પેકિંગ કરીને વેચી રહ્યા છે. અને ત્યારે હિન્દુઓના તહેવારમાં રોશની ફેલાવવા ડીસા તાલુકાના ઝેરડા ગામનો એક મુસ્લિમ પરિવાર આખા બનાસકાંઠામાં સહિત કોડિયા પૂરા પાડે છે. ખરેખર માટીકામના કલાકારોનો કોઈ ધર્મ નથી હોતો એ વાતને સાર્થક કરતા મુસ્લિમ પરિવારે બનાવેલ કોડિયા આકર્ષણનું કેન્દ્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અજવાળું પાથરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં આ સુમરા પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષથી કોડિયાનું વેચાણ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો કે આ વખતે કોડિયામાં રંગબેરંગી અવનવી ડિઝાઇનરનું પણ આકર્ષણ વધારે જ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વખતે મંદી વચ્ચે સુમરા પરિવાર ખૂબ જ હાલાકી ભોગવી રહ્યું છે. ત્યારે 20થી વધુ કારીગરો આધુનિક ટેકનોલોજીના મશીનો દ્વારા અવનવા કોડિયા બનાવી રહ્યા છે અને આ વખતે રંગબેરંગી કોડિયાઓની માંગ પણ બનાસકાંઠામાં સહિત ઉત્તર ગુજરાત અને વિદેશમાં પણ નથી જોવા મળી રહી. આ વખતે ઝેરડાના મુસ્લિમ પરિવાર ભયંકર મંદી વચ્ચે સપડાયો છે. દર વર્ષની જગ્યાએ આ વર્ષે માત્ર 25% કોડિયાનું વેચાણ થયું છે. હું સુમરા સલ્લુભાઈ રહીમભાઈ, મારું ગામ ઝેરડા. હું નાની મિની ફેક્ટરી ચલાવું છું, એકતા એન્ટરપ્રાઇઝ નામની. લગભગ 2002માં ચાલુ કરેલી, તો 15-16 વર્ષ ધંધો સારો ચાલ્યો મારો. આ વખતે એટલા બધા મંદીમાં અમે સપડાયેલા છીએ. ત્યાં બધો મારી ખેડે બધો એમને લગભગ 4-5 લાખ કોડિયા વધ્યા છે. વરસાદ થયો નથી, એટલી બધી હાલ બેકારી છે. માણસો પણ ઓછા કરી નાખ્યા છે. માલ જે લઈ જોઈ પૂરો માલ લઈ જતા નથી, પૈસા પૂરા મળતા નથી. એટલી બધી તંગીને તકલીફ આવી ગઈ છે, મત પૂછો વાત. એટલું એમાં આ વર્ષમાં જેવું થયું છે. અને ઉત્તર ગુજરાતમાં જૂનમ જૂની મારી મિની ફેક્ટરી સારામાં સારી ચાલતી હતી, આ વખતે બહુ સપડાઈ ગયા છે મંદિરમાં. દિવાળી એટલે
પ્રેમ ઓપ અને ભાઈચારાનો સંબંધ. જ્યારે વાત કરીએ સમગ્ર રાજ્યની અંદર મંદીનો માહોલ છવાયો છે, ત્યારે આજે દિવાળી પણ છે તે મંદીમાં સપડાઈ હોય એવું લાગી રહ્યું છે. જ્યારે વાત કરીએ માટીના કોળિયા બનાવતા નાના વેપારીઓ, નાના વેપારીઓમાં બનાસકાંઠાના થેરવાડા ગામની અંદર એકતા એન્ટરપ્રાઇઝના માલિક જેઓ સુમરા, એવુંનું કેવું એવું છે કે પોતા જેવો કોળિયા બનાવી રહ્યા છે તે કોળિયા એક સમય એવો હતો કે ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશની અંદર પણ ફેમસ હતા. એ જ કોળિયા આજે પોતાના ગોડાઉનની અંદર શોભાના ગાંઠિયા સમાન પડ્યા છે. જ્યારે નાના વેપારીઓની એક જ માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ કોળિયા માટે કોઈ અનોખી જ યોજના બનાવવામાં આવે અને જો વેચાણ કરવામાં આવે તો આ નાના વેપારીઓ કાયમ માટે ધંધો કરી શકે તે જ મંદી છે. અને એનું મુખ્ય કારણ એક છે કે વરસાદ નહેવત છે, તેમજ મંદીનો માહોલ છે. એના હિસાબે કોળિયાનું, માટીના કોળિયાનું બહુ જ ઓછું વેચાણ છે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજુ કુનડિયા, ડીસા. તો આના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. પંચાયતના સરપંચ રાણાભાઈ, ભગાભાઈ, સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે.
સાથે એસબીઆઈ કરપ્શનના રૂપિયા 105 કરોડનો ધુંબો મારવાના આરોપમાં કુલ 8 આરોપીઓને નિર્દોષ ઠેરવામાં આવ્યા છે. દેશને હચમચાવનાર હર્ષદ મહેતાના સિક્યુરિટી સ્કેમના 26 વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટે એસબીઆઈ કેમ્પને રૂપિયા 105 કરોડના ચૂનો ચોપડનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અને એસબીઆઈ કેમ્પ્સના 7 તેમજ અન્ય 3ને ગુરુવારે છોડી મૂક્યા હતા. આમાં હર્ષદ મહેતાની કંપની સાથે સંકળાયેલા એક સ્ટેટ બ્રોકરનો પણ સમાવેશ થતો હતો. જસ્ટિસ શાલિની ફનસકલ જોશીને ખાસ અદાલતે આરોપીઓના સોના આક્ષેપો પુરવાર કરવામાં સીબીઆઈના બેન્કિંગ સિક્યોરિટીઝ અને ફ્રોડ ડિવિઝનનો નિષ્ફળ ગયા હોવાની નોંધ લઈને આરોપીઓને નિર્દેશ છોડી મૂક્યા હતા. સીબીઆઈએ એવો આરોપ લગાવ્યો હતો કે પ્રમુખ આરોપી રમા સીતારામન, સી રવિકુમાર અને હર્ષદ મહેતાએ અન્યોની મદદથી સિક્યોરિટી સ્કેમનું કાવતરું ઘડ્યું હતું. આના ભાગરૂપે તેમણે 1991-92 દરમિયાન સિક્યોરિટીઝ ખરીદ વેચાણના સોદાઓ દ્વારા એસબીઆઈ કેમ્પ સાથે રૂપિયા 105 કરોડની છેતરપિંડી કરી હતી. એસબીઆઈ કેમ્પના જનાર્દન બંદોપાધ્યાય દ્વારા કરેલી ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. સીબીઆઈની તપાસ બાદ વધુ આરોપીઓને એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યા છે. સીબીઆઈએ 154 સાક્ષીઓના નિવેદનો અને પોતાના કેસના ટેકામાં દસ્તાવેજો રજૂ કર્યા હતા. પુરાવાના અભાવે 17માંના 7 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે. હર્ષદ મહેતાનો 2001માં મૃત્યુ થયા બાદ તેમની સામેનો ખટલો પડતો મૂકવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કેમરૂનની એક શાળાના 19 વિદ્યાર્થીઓનું અપહરણ થયું છે. ત્યારે રિલીઝ થયેલા વિડીયોમાં શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો સ્કેચ થયો છે. ત્યારે પશ્ચિમના કેમરૂનના એક શાળામાં ઓછામાં ઓછા 79 વિદ્યાર્થીઓનું અપહરણ થવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે આ બાળકો સાથે અન્ય 3 વ્યક્તિનું પણ અપહરણ થયું છે. કેમરૂનના એક શાળાના 98 વિદ્યાર્થીઓનું અપહરણ. રિલીઝ થયેલા વિડીયોમાં શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો કેદ થયો છે. પશ્ચિમ કેમરૂનનું એક શાળામાંથી ઓછામાં ઓછા 98 વિદ્યાર્થીઓનું અપહરણ થવાના અહેવાલ છે. આ બાળકો સાથે અન્ય 3 વ્યક્તિનું પણ અપહરણ કર્યું છે, જેમાં શાળાના આચાર્યનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પશ્ચિમ પ્રદેશની રાજધાની બામિંદમાંથી થયેલા આ અપહરણ અંગે ત્યાંની સરકારના સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું. આ અપહરણ માટે સ્થાનિક ગવર્નર ઓડેલ્ફ લેલે એલ આફ્રિકે ઉગ્રવાદીઓને જવાબદાર ઠેરાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો આ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.